हेलो एवरीवन, શું તમે પણ કેરીના રસમાંથી રોલ અને પાપડ બનાવવા ઈચ્છો છો? તો જાણી લો આ સરળ રેસીપી. સૌ પ્રથમ એક બાઉલની અંદર કેરીના ટુકડા કરો. આ ટુકડાને મિક્સચર જારની અંદર નાખી પલ્પ તૈયાર કરો. તૈયાર થયેલા આ પલ્પને એક પેનમાં લો, જેને મીડિયમ આંચ ઉપર ગરમ કરવાનું છે. તેની અંદર 4 ચમચી જેટલી ખાંડ ઉમેરો. આ મિશ્રણને મિક્સ કરી ગેસ ઉપર મીડિયમ આંચ પર 8 થી 10 મિનિટ સુધી ગરમ કરવાનું છે. હવે આ ગરમ થયેલા મિશ્રણની અંદર 1 ચપટી જેટલું મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે. હવે તેને જે પ્લેટની અંદર પાથરવું છે તેના પર ગ્રીસિંગ કરવાનું છે. તેલ લગાવી દો. તેલ લગાવ્યા બાદ તમારો જે પલ્પ છે એ પલ્પને પાથરી દો અને તવીથા કે એવી કોઈ લીસી વસ્તુથી તેને ઉપર સરખી રીતે ફેરવી દો. હવે તેની અંદર થોડું સંચળ એડ કરો. હવે આ તૈયાર થયેલા તમારા પલ્પને તડકામાં મૂકવાનું છે. અત્યારે તડકો વધારે હોય તો તમે 3-3.5 કલાક મૂકો તો એ ઇઝીલી ઉખડી જાય છે. હવે તમે જોઈ શકો છો કે પલ્પ છે એ સુકાઈ ગયું છે. તેને એક સાઈડ પરથી થોડી ઉખેડવાની ટ્રાય કરો તો એ ઇઝીલી ઉખડી જશે. આ રીતે ડીશમાં જે પલ્પ લગાવેલો છે એને ઉખેડી લેવાનું છે. હવે તેની અંદર તમે ચપાતી અથવા કટરથી કટ કરી તેના રોલ બનાવો, અથવા વધારે મોટા શેપની અંદર તમે પાપડની જેમ પણ તૈયાર કરી શકો છો. તો તૈયાર છે કેરીના રસના રોલ અને પાપડ. થેન્ક યુ.